चलो डन सर। थैंक यू वेरी मच प्रथमेश। आज हमारे साथ डॉक्टर रोशनी पटेल हैं जो असिस्टेंट प्रोफेसर हैं GSFC यूनिवर्सिटी गुजरात। द बेस्ट थिंग इज शी विल टॉक टू अस इन गुजराती बिकॉज वी आर प्रमोटिंग रीजनल लैंग्वेजेस ऑफ इंडिया। आई टॉक टू रोशनी एंड she was so cooperative, so good that she agreed to give a good talk on fermentation environment in Gujarati. So I welcome Roshni Patil to start the talk. Thank you so much, sir. So aaj mera talk hai the application of moving bed biofilm reactor for denitrification of nitrate containing wastewater ko Gujarati mein karungi. So nitrate ek evo pollutant che je surface and ground water ma mari avto pollutant che. Now a nitrate ek pradushak tarike kya kya mari aave che, so majorly एग्रीकल्चर एक्टिविटीज के जब अपने लोग पेस्टिसाइड्स के फर्टिलाइजर्स यूज करिए छे, मिनरल्स ने एक्सट्रैक्ट करवा माटे एक्सप्लोजिव माटे, सुवेज डिस्पोजल के जब अपने गंदू अथवा तो प्रदूषित पानी के गटर की सुविधा थी अपने ये घर बात ही दूर करिए छे, प्लस डिफरेंट नाइट्रोजनस कंपाउंड्स जो इंडस्ट्री द्वारा इमिट थाय छे तेरा कारण पर अपना ने आ नाइट्रेट छे जो डिफरेंट जलाशय में मिली आवतो पॉल्यूशन। હવે આ નાઇટ્રેટ એ એક પ્રદૂષક તરીકે શું શું કરી શકે છે, તો એવા એ આપણા શરીરને કેવી રીતે હાર્મફુલ અથવા તો હાર્મ પહોંચાડે છે, તો મેઇનલી એ મિથેમોગ્લોબિન એનિયા કે જે બ્લુ બેબી સિન્ડ્રોમ તરીકે બી ઓળખાય છે, કે જેમાં એ આપણા રક્ત કણોની જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે તેને ઓછી કરી શકે છે, સેકન્ડ રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્રના રોગો કરી શકે છે, બર્થ ડિસઓર્ડર કે જન્મજાત કોઈ પણ ડિસઓર્ડર કેન્સર અબોર્શન અને ટેરેટોજેનેસિસ જેવા ડિસીઝ કોઝ કરે છે। હવે આપણા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કોઈ પણ જળાશયો છે કે ઇન્ડસ્ટ્રી લેવલે એ લોકોના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અથવા તો ડ્રિંકિંગ વોટર છે, એવા આ નાઇટ્રેટની જે પરમિસિબલ રેન્જ છે અથવા તો એક્સેપ્ટેબલ રેન્જ છે કે જેના કરતા ઓછું નાઇટ્રેટ અગર એ પ્રદૂષિત પાણીમાં હશે તો જ આપણે એને પી શકીએ છીએ અથવા તો જે ભી જળાશય છે તેમાં નાખી શકીએ છીએ। તો એના માટે ઇન્ટેલિજન્ટ તો હે, બટ સબસે જ્યાદા પતા કે વેલ ઓર્ગેનાઇઝ ભી બોલા મેને ઓર ઇન્ટેલિજન્ટ ભી બોલા। હેલો 45 mg પર લિટર ની રેન્જ છે આ હાઈ નાઇટ્રેટ લેવલ જે આપણા જળાશયો છે તેમાં પણ શું કરે છે, તો એ યુટ્રોફિકેશન કરે છે અથવા તો શેવાળ કે જે આલ્ગી તરીકે ઓળખાય છે તેને પણ ત્યાં ગ્રો કરવામાં હેલ્પ કરે છે, અને અલ્ટિમેટલી એ વોટરની ક્વોલિટી છે તે ઓછી કરી શકે છે અને એ પાણી પીવાલાયક નથી રહેતું। ઇન્ડિયામાં જોવા જઈએ તો આ નાઇટ્રેટ છે એ પ્રદૂષક તરીકે ઘણી બધી જગ્યાએ મળી આવ્યું છે, જેવા આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં એની જે બી લિમિટ છે જે 45 mg પર લિટર કરતા ઓછી હોવી જોઈએ તેના કરતા વધારે પ્રમાણમાં મળી આવ્યું છે, અને જેના કારણે એ ડિફરન્ટ લેવલે લોકોને હાનિ પહોંચાડી શકે છે। હવે આ નાઇટ્રેટ છે એને આપણે રિમૂવ કેવી રીતે કરી શકીશું અથવા તો ઓછું કેવી રીતે કરી શકીશું, તો એના માટે બે ટેકનિક્સ અવેલેબલ છે, એક છે ફિઝિકો કેમિકલ ટેકનિક અને બીજી છે બાયોલોજીકલ ટેકનિક। ફિઝિકો કેમિકલ ટેકનિકમાં શું છે કે જેમાં આપણે કોઈ ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ફિઝિકલ કેમિકલ યુઝ કરી અને આપણે એ પોલ્યુટેડ અથવા તો પ્રદૂષકને પાણીમાંથી ઓછું કરી શકીએ છીએ, એના માટે છે આયન એક્સચેન્જ, રિવર્સ ઓસ્મોસિસ, ઇલેક્ટ્રોડાયાલિસિસ જેવા પ્રોસેસીસ અવેલેબલ છે, પણ એના મેઇન જે ડિસએડવાન્ટેજીસ છે એ છે હાઈ મેન્ટેનન્સ જોઈએ, ઓપરેશનલ કોસ્ટ એનો વધારે છે અને એ બીજું પણ પ્રદૂષણ કરી શકે છે।
જ્યારે બાયોલોજિકલ પ્રોસેસ છે જેમાં પણ બાયોલોજિકલ અથવા તો જૈવિક ડિનાઇટ્રિફિકેશનની પ્રોસેસ બેક્ટેરિયા કરી શકે છે. આ બેક્ટેરિયા એવા છે કે જે આપણાને વાતાવરણમાં અથવા તો સોઇલ છે, માટી છે, કુદરતી સોર્સોમાં જ ભળી આવે છે અને એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે, એટલે કે એ વાતાવરણને પણ પ્રદૂષિત કરતું નથી અને સેકન્ડરી પોલ્યુશન બી જનરેટ કરતું નથી અને એનો જે પણ કોસ્ટ છે એ બહુ જ લો છે કમ્પેર ટુ ફિઝિકલ કેમિકલ ટ્રીટમેન્ટ. સો બાયોલોજીકલ ડિનાઇટ્રિફિકેશન અથવા તો જૈવિક ડિનાઇટ્રિફિકેશન પ્રોસેસ શું છે? તો આ પ્રોસેસમાં જે બેક્ટેરિયા હેલ્પ કરે છે તે મેઇનલી ડિનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા છે. આ એક એવા બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો છે કે જે લોકો જે બી હાર્મફુલ નાઇટ્રેટ છે એને હાર્મલેસ નાઇટ્રોજન ગેસમાં કન્વર્ટ કરે છે. તો આ જે બી નાઇટ્રેટ પહેલા આપણાને એક પ્રદૂષણ તરીકે મળતું હતું, વિથ ધ હેલ્પ ઓફ આ બેક્ટેરિયા એ લોકો શું કરશે, આ પ્રદૂષણ, ફોર એક્ઝામ્પલ એક બી સુવેશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જ્યાં નાઇટ્રેટનું પોલ્યુશન છે, આ બેક્ટેરિયા આપણે એડ કરીશું તો એ બેક્ટેરિયા શું કરશે, એ પોલ્યુટન્ટને અથવા તો પ્રદૂષકને કન્વર્ટ કરી દેશે નાઇટ્રોજન ગેસમાં અને આ પ્રોસેસ કેરીડ આઉટ જે થાય છે તે ડિનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયાના લીધે થાય છે. હવે આ બેક્ટેરિયા છે એ પોલ્યુટન્ટ જે નાઇટ્રેટ છે એને નાઇટ્રોજન ગેસમાં કેવી રીતે કન્વર્ટ કરે છે? તો આ બેક્ટેરિયા પાસે એક એવા એન્ઝાઇમ્સ હોય છે જે બેક્ટેરિયા એને સ્ટેપ બાય સ્ટેપ કન્વર્ટ કરે છે નાઇટ્રોજન ગેસમાં એન્ડ અલ્ટિમેટલી આ જે નાઇટ્રોજન ગેસમાં કન્વર્ટ થાય છે એ આપણા માટે હાર્મફુલ નથી, એ કોઈ પણ પ્રાણીઓ માટે પણ હેલ્પફુલ નથી અને અલ્ટિમેટલી જે બી વાતાવરણ છે અથવા તો કૃત્રિમ સોર્સ છે, કુદરતી સોર્સ છે, એમાં પ્રદૂષણને ઓછું કરે. આ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો કે જે ડિનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે એ બેક્ટેરિયાના એક્ઝામ્પલ છે અથવા તો ઉદાહરણ છે આલ્કલીજિનસ ડિસેગ્રેન્સ, એન્ટેરોબેક્ટેર છે, બેસિલસ, પેરાકોકસ, એસિટોબેક્ટેર એક્સેટ્રા, જે વાઇડલી યુઝ થાય છે, જે નાઇટ્રેટનું પોલ્યુટન્ટ છે એ વોટરને રિમૂવ કરવા માટે. બાયોલોજીકલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કે જેમાં આપણે આ ડિનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ એ બે તરીકેની હોય છે, એક છે સસ્પેન્ડેડ ગ્રોથ સિસ્ટમ અને એક છે પાવરફુલ વેસ્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ. સસ્પેન્ડેડ ગ્રોથ એમાં શું છે કે આપણે બેક્ટેરિયા જે બી છે પ્રેઝન્ટ છે ફ્લોક્સના ફોર્મમાં એને આપણે પાણીમાં નાખીએ છીએ પ્રદૂષિત પાણીમાં, જ્યારે બાયોફિલ બેઝ ટ્રીટમેન્ટ સિસ્ટમમાં આપણે એક એને સરફેસ આપીશું કે જે એ સરફેસ પર બેક્ટેરિયા ચોંટી જશે અને ત્યાં એ લોકો બાયોફિલ ફોર્મ કરશે. હવે બાયોફિલ એ શું છે? તો બાયોફિલ એ ત્યારે ફોર્મ થાય છે જ્યારે બેક્ટેરિયા એના સરફેસ પર એક્સ્ટ્રા સેલ્યુલરી પોલિમરિક સબસ્ટન્સીસ પ્રોડ્યુસ કરે છે અને જેના કારણે એ લોકો એકબીજા સાથે અટેચ થઈ અને એક પાતળી ફિલ્મ લાઈક સ્ટ્રક્ચર બનાવશે. બાયોફિલ બેઝ ટ્રીટમેન્ટ સિસ્ટમમાં બી બે ટાઈપ છે, એક છે ફિક્સ્ડ બેડ અને એક છે મૂવિંગ બેડ. ફિક્સ્ડ બેડમાં ઇફ જે બી બેડ હશે અથવા તો સપોર્ટ સિસ્ટમ હશે એ એક જ જગ્યાએ હશે જેના ઉપર બેક્ટેરિયા બાયોફિલ બનાવશે અને એ લોકો પાણીને ટ્રીટ કરશે. જ્યારે બાયોફિલ મૂવિંગ બેડ બાયોફિલ રિએક્ટમાં એવું થશે કે બાયોફિલ જે સરફેસ પર અટેચ છે એ સરફેસ કન્ટિન્યુઅસલી મૂવ થતું રહેશે રિએક્ટરની અંદર અથવા તો એ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર. તો કમ્પેર ટુ ફિક્સ્ડ બેડ સિસ્ટમ મૂવિંગ બેડ બાયોફિલ રિએક્ટર્સ વધારે યુઝ થાય છે. તો આ છે એક્ઝામ્પલ સસ્પેન્ડેડ ગ્રોથ સિસ્ટમ અને અટેચ્ડ ગ્રોથ સિસ્ટમ. કેસ ઓફ સસ્પેન્ડેડ ગ્રોથ સિસ્ટમ બેક્ટેરિયા ફ્લોક્સના ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે, જ્યારે અટેચ્ડ ગ્રોથ સિસ્ટમમાં બેક્ટેરિયા એક ફિક્સ્ડ સરફેસની ઉપર બાયોફિલ્મ બનાવે છે અને આ બાયોફિલ્મ બને છે એક્સ્ટ્રા સેલ્યુલરી પોલિમરિક સબસ્ટન્સીસ પ્રોડ્યુસ થાય છે તેના લીધે. હવે મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટર્સ છે એ વાઇડલી યુઝ થાય છે, જે ફર્સ્ટલી ડિઝાઇન થયું હતું બિગાર્ડ નોર્વેમાં 1980 સાલમાં. તો આ બાયોફિલ્મ બેઝ રિએક્ટર છે મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટર, એમાં કેરિયર્સ આવેલા હોય છે. આ કેરિયર્સ જે પોલીપ્રોપિલિન અથવા તો પોલીઇથિલિન મટીરિયલનું બનેલું છે. આ કેરિયર્સ છે એ છે વિધાઉટ બાયોફિલ્મ અને આ કેરિયર્સ છે જેમાં બેક્ટેરિયા એના ઉપર બાયોફિલ ફોર્મ કરે છે અને આ જે બી કેરિયર્સ હોય છે સપોર્ટ સિસ્ટમ હોય છે કન્ટિન્યુઅસલી રિએક્ટરના અંદર મૂવ થતા હોય છે. તો આ રિએક્ટરનો મેઇન ફાયદો એ છે કે બેક્ટેરિયા
પ્લસ આ કેરિયર મટીરિયલ કન્ટિન્યુઅસલી મૂવ થતા જાય છે અને જે પણ ગંદુ પાણી છે એને ટ્રીટ કરતા જાય છે. કમ્પેર્ડ ટુ સસ્પેન્ડેડ ગ્રોથ સિસ્ટમ, અટેચ સિસ્ટમ અથવા તો બાયોફિલ્મ બેઝ ટ્રીટમેન્ટ સિસ્ટમ નો ફાયદો એ છે કે આમાં બેક્ટેરિયા નો જે બાયોમાસ લોસ થતો હોય છે એક્ટિવેટેડ સ્ટ્રેસ સિસ્ટમમાં એ ઓછો હોય છે. જ્યારે અટેચ સિસ્ટમમાં બેક્ટેરિયાની નાઇટ્રેટ રિમૂવ કરવાની કેપેસિટી છે એ પણ વધારે હોય છે કમ્પેર્ડ ટુ સસ્પેન્ડેડ ગ્રોથ સિસ્ટમમાં, કારણ કે એ લોકો ઈપીએસ થ્રુ એકબીજા સાથે એગ્રીગેટ થયેલા હોય છે અને એકબીજાને સ્ટ્રોંગલી હેલ્પ કરે છે એ પોલ્યુટન્ટને રિમૂવ કરવા માટે. આ મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટર્સ નાઇટ્રેટને રિમૂવ કરવાની, એના ઉપરાંત પણ ડેરી વેસ્ટ વોટર છે, હોસ્પિટલ વેસ્ટ વોટર છે, લોન્ડ્રી વેસ્ટ વોટર છે, જે ક્રાફ્ટ મિલ હોય છે, ટેનરી વેસ્ટ વોટર હોય છે, એ બધામાં જે બી પોલ્યુટન્ટ આવેલા છે ડિફરન્ટ પોલ્યુટન્ટ એને રિમૂવ કરવા માટે બી હેલ્પ કરે છે. અને બહુ બધા વૈજ્ઞાનિકોએ આ એમબીબીઆર યુઝ કર્યું છે બહુ બધા અલગ અલગ પોલ્યુટન્ટને રિમૂવ કરવા માટે. હવે અમે જે ઈપીએસમાં ફોકસ કરતા હતા કે જે મેઇન કમ્પોનન્ટ છે આ મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટર્સનું, એમાં પણ બેક્ટેરિયા હોય છે જે અમાયલોઇડ પ્રોડ્યુસ કરતા હોય છે. આ અમાયલોઇડ એક એવું પ્રોટીન છે કે જેનું સ્ટ્રક્ચર સિમિલર છે અમાયલોઇડ જે કોઝ થાય છે એના, અને આ અમાયલોઇડ બેક્ટેરિયાના સરફેસ ઉપર હોય છે જે એકબીજાને સાથે અટેચ કરવામાં હેલ્પ કરે છે અને અલ્ટિમેટલી શું કરશે, અટેચમેન્ટના લીધે વેસ્ટ વોટરને ટ્રીટ કરવામાં હેલ્પ કરશે. લિટરેચરમાં એવું કહ્યું કે આ એમબીબીઆર જે બી પહેલા યુઝ થતા હતા એમાં એ લોકો ખાલી સ્લજ હોય છે જે એક્ટિવેટેડ સ્લજ હોય છે એને એડ કરી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ચલાવતા હોય છે, પણ જનરલી આ જે બી એક્ટિવેટેડ સ્લજ સિસ્ટમ હતા એ પુઅર પરફોર્મન્સ આપતું હતું, કારણ કે એમાં જે ફંક્શનલ બેક્ટેરિયા હોવા જોઈએ એ હતા નહીં. તો અમે લોકોએ આમાં એવું વસ્તુ ડિઝાઇન કર્યું કે જે ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા છે સ્પેસિફિકલી નાઇટ્રેટને રિમૂવ કરવા માટે હેલ્પ કરે છે, એ બેક્ટેરિયાને યુઝ કરીએ એઝ અ ઇનોક્યુલન કમ્પેર્ડ ટુ જે એક્ઝિસ્ટિંગ લોકો સ્લજ સિસ્ટમ યુઝ કરતા હતા. તો એના માટે અમે અમારી સ્ટડીમાં ડીનાઇટ્રિફાઈંગ એમબીબીઆર ડેવલપ કર્યું કે જેમાં અમે એક સ્પેશિયલ બેક્ટેરિયલ સીડ યુઝ બનાવ્યું કે જેની પાસે કેપેસિટી હતી એક તો નાઇટ્રેટ રિમૂવ કરવા માટે જે ડીનાઇટ્રિફાયર્સ બેક્ટેરિયા જોઈએ એ, પ્લસ બાયોફિલ જે એમબીબીઆર માટે એક ખૂબ જ મહત્વનું પેરામીટર છે. તો બાયોફિલ્મ છે એ હેલ્પ કરશે કેરિયર્સ પર અટેચમેન્ટમાં, પ્લસ બેક્ટેરિયા છે ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા છે જે સ્પેસિફિકલી નાઇટ્રેટને રિમૂવ કરશે. તો એના માટે જે અમે ઓબ્જેક્ટિવ સેટ કર્યા હતા સૌથી પહેલા હતું કે એક સ્પેશિયલ બેક્ટેરિયલ સીડ બનાવવાનું બાયોફિલ ફોર્મિંગ ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાનું. તો એના માટે અમે એક્ટિવેટેડ સ્લજમાંથી આ બેક્ટેરિયાને આઇસોલેટ કર્યા. સેકન્ડ, મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટર ડેવલપ કરવાનું, જેમાં અમે આ જે બી ફર્સ્ટ ઓબ્જેક્ટિવમાં સીડ ડેવલપ કર્યું હતું એને રિએક્ટર લેવલ પર સ્ટડી કર્યું. થર્ડ, એ જે બી એણે બાયોફિલ્મ બનાવે છે, કારણ કે બાયોફિલ્મ એ એક ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ અગત્યનું પેરામીટર છે એમબીબીઆર માટે, અને એને જ પછી અમે લોકોએ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીના વેસ્ટ વોટરને ટ્રીટ કરવા માટે યુઝ કર્યું. ફોર્થ હતું ઓબ્જેક્ટિવ કે જેમાં અમે જે મોસ્ટ ડોમિનન્ટ અને પર્સિસ્ટન્ટ ઓર્ગેનિઝમ મેળવ્યું આફ્ટર 360 ડેઝ, એટલે અમે લોકોએ કેરેક્ટરાઇઝ કર્યું એ ઓર્ગેનિઝમને. તો સૌથી પહેલા અમે લોકો એક્ટિવેટેડ સ્લજ સિસ્ટમમાંથી બેક્ટેરિયાને એલ્બ્રિશ કરી અને એવા બેક્ટેરિયાને આઇસોલેટ કર્યા જેના પાસે અમાયલોઇડ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે પ્લસ ડીનાઇટ્રિફિકેશન એક્ટિવિટી છે. તો અમારું સ્ક્રીનિંગ પ્રોસેસ હતું એ ત્રણ પેરામીટર્સને લઈને હતું. એક ડીનાઇટ્રિફિકેશન એફિશિયન્સી, કારણ કે નાઇટ્રેટ જે એક પ્રદૂષક છે એને રિમૂવ કરવા માટે ડીનાઇટ્રિફિકેશન એફિશિયન્સી ઇમ્પોર્ટન્ટ છે, કે જે હાર્મફુલ NO3 ને કન્વર્ટ કરશે નાઇટ્રોજન ગેસ કે જે હાર્મલેસ છે. સેકન્ડ, બાયોફિલ ફોર્મિંગ એબિલિટી, કે જે બેક્ટેરિયાને એમબીબીઆર પર અટેચમેન્ટમાં હેલ્પ કરશે અને એકબીજા સાથે સાથે રાખશે. અને થર્ડ છે નાઇટ્રાઇટ એક્યુમ્યુલેશન, કારણ કે એવું કહેવાય છે કે જ્યારે નાઇટ્રેટ એ નાઇટ્રાઇટમાં કન્વર્ટ થાય છે તો એ નાઇટ્રાઇટ એ આપણા માણસો માટે ખૂબ જ હાનિકારક છે. તો આપણે એ પણ મેક શ્યોર કરવું પડશે કે એ બેક્ટેરિયા છે એ નાઇટ્રાઇટ એક્યુમ્યુલેટ ના કરે. તો એના માટે અમે લોકોએ જે બી એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યા હતા ટોટલ 24 આઇસોલેટ કર્યા હતા,
કે જે લોકો પીએનબી મીડિયામાં ગેસ પ્રોડક્શન, હવે ગેસ પ્રોડક્શન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક મીડિયામાં અમે નાઇટ્રેટ આપ્યું હતું, એ લોકો જ્યારે નાઇટ્રેટ ને નાઇટ્રોજન ગેસમાં બેક્ટેરિયા જેવી બેક્ટેરિયા કન્વર્ટ કરશે તો ત્યારે નાઇટ્રોજન ગેસ પ્રોડ્યુસ થશે. તો એના માટે અમે ડરહામ્સ ટ્યુબ ક્યુબમાં નાખી દીધી હતી, મતલબ જેટલા બી આઇસોલેટ્સ હશે જેમની પાસે ડિનાઇટ્રિફિકેશન કેપેસિટી હશે એ લોકો શું કરશે, જ્યારે નાઇટ્રેટેડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરશે તો ત્યાં બબલ ફોર્મેશન દેખાશે. તો આ એક સ્ક્રીનિંગ પ્રોસેસ હતો કે જેટલી બી ટ્યુબ્સમાં અમને બબલ ફોર્મેશન દેખાયું બીકોઝ ઓફ ધ ગેસ પ્રોડક્શન, એક પોઝિટિવ આઇસોલેટ મતલબ કે એ નાઇટ્રિફાયર્સ છે. સેકન્ડ, એ લોકો નાઇટ્રાઇટ એક્યુમ્યુલેટ ના કરવા જોઈએ કારણ કે નાઇટ્રાઇટ એક્યુમ્યુલેટ થશે તો દેટ ઇઝ હાર્મફુલ ફોર હ્યુમન. એ પણ મેક શ્યોર કર્યું કે જેટલા બી 24 આઇસોલેટ્સ હતા એમાંથી કેટલા આઇસોલેટ્સ નાઇટ્રાઇટ એક્યુમ્યુલેટ નથી કરતા, જે આઇસોલેટ્સ નાઇટ્રાઇટ એક્યુમ્યુલેટ નથી કરતા એને ફર્ધર સ્ટડીમાં લીધું. પ્લસ ડિનાઇટ્રિફિકેશન એફિશિયન્સી ચેક કરી કે કેટલું નાઇટ્રેટને એ લોકો નાઇટ્રોજન ગેસમાં કન્વર્ટ કરે છે, અને બાયોફિલ ફોર્મિંગ એબિલિટી કે જે એમબીબીઆરનું એક કી ફીચર છે કે કેટલા બેક્ટેરિયા પાસે બાયોફિલ ફોર્મિંગ એબિલિટી છે. તો આ પેરામીટર્સ પછી ટોટલ 5 એવા આઇસોલેટ હતા કે જેમના પાસે ત્રણેય કેપેસિટી હતી, ડિનાઇટ્રિફિકેશન કેપેસિટી, બાયોફિલ ફોર્મિંગ કેપેસિટી, અને કે જે નાઇટ્રેટ એક્યુમ્યુલેટ નહોતા કરતા. તો એને ફર્ધર અમે આઈડેન્ટિફાય કર્યા 16S RRNA સિક્વન્સથી, એ જાણવા માટે કે આ બેક્ટેરિયા કયા છે. તો એવા જે બી અમારા 5 આઇસોલેટ હતા એમાંથી ડાયફોરોબેક્ટર, પાલોનીબેક્ટર, થોરા, સ્યુડોમોનાસ અને બીજી પણ થોરાની સ્પેશિસ હતી કે જે લોકો પાસે આ કેપેસિટી હતી. ફર્ધર અમાયલોઇડ પ્રોટીન માટે ચેક કર્યું કારણ કે અમાયલોઇડ પ્રોટીન એવું જાણવામાં આવ્યું છે કે આ પ્રોટીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાયોફિલ ફોર્મિંગ કેપેસિટી માટે. તો કેટલા બેક્ટેરિયા અમાયલોઇડ પ્રોડ્યુસ કરે છે, તો એમાંથી અમે જોયું કે 5 જે અમારા આઇસોલેટ હતા એ 5 આઇસોલેટ અમાયલોઇડ પણ પ્રોડ્યુસ કરતા હતા. ફર્ધર જે બી ગેસ પ્રોડ્યુસ થતો હતો ટ્યુબમાં એ ગેસ તેના કારણે પ્રોડ્યુસ થાય છે, તો તે ચેક કરવા માટે અમે ગેસ ક્રોમેટોગ્રાફી કરી. તો એમાં અમને મળ્યું કે અમારા જેટલા 5 આઇસોલેટ છે 5 નાઇટ્રોજન ગેસ જ પ્રોડ્યુસ કરે છે અને એ બીજો કોઈ પણ ગેસ પ્રોડ્યુસ કરતો નથી કે જે હાર્મફુલ છે. પછી મેં ચેક કર્યું કે જ્યારે આ 5 આઇસોલેટ એકલા હોય છે અને 5 આઇસોલેટ સાથે હોય છે તો ક્યારે એ લોકો વધારે નાઇટ્રેટને રિડ્યુસ કરે છે. એમાં જોવા મળ્યું કે જ્યારે 5 આઇસોલેટ્સ અમે સાથે ઇનોક્યુલેટ કર્યા હતા તો એ લોકો વધારે નાઇટ્રેટ રિડ્યુસ કરે છે કમ્પેર ટુ જ્યારે એ લોકો એકલા હોય છે. એટલે એના ઉપરથી અમે નક્કી કર્યું કે આપણે 5 આઇસોલેટ્સને યુઝ કરીશું અને એને એક સ્પેશિયલ સીડ તરીકે યુઝ કરીશું. હવે આ બેક્ટેરિયાને જ્યારે આપણે લોકોએ એફિશિયન્ટ બનાવવા હોય છે કોઈ પણ કાર્ય માટે તો એને પણ એવા સોર્સ રિક્વાયર્ડ હોય છે કે જે એની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરશે. તો એના માટે અમે લિટરેચરમાં જોયું કે કાર્બન સોર્સ, ડિફરન્ટ મેટલ આયન, પીએચ અને એ બેક્ટેરિયાનું જે બી કોન્સન્ટ્રેશન છે આટલા પેરામીટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. કાર્બન સોર્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કાર્બન સોર્સ શું કરશે એ ઇલેક્ટ્રોન ડોનર છે અને નાઇટ્રેટ જે આપણો પોલ્યુટન્ટ છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે. તો એ બેનું બેલેન્સ હશે ત્યારે જ આપણી ડિનાઇટ્રિફિકેશનની એફિશિયન્સી વધારે થવાની છે. સેકન્ડ વસ્તુ છે મેટલ આયન. તો મેટલ આયન શું કરશે બાયોફિલ્મની જે બી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે એને ઇન્ક્રીઝ કરશે કારણ કે મેઇનલી ઇપીએસ જે બી હોય છે નેગેટિવલી ચાર્જ હોય છે. પોઝિટિવલી ચાર્જ મેટલ આયન શું કરશે એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરશે. પીએચ પણ સરફેસ ચાર્જને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે. ઇનોક્યુલમ કોન્સન્ટ્રેશન બી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અગર બેક્ટેરિયા બહુ ઓછા નંબરમાં હશે તો પણ ડિનાઇટ્રિફિકેશન એફિશિયન્સી નહીં થાય અને અગર બહુ વધારે હશે તો પણ ડિનાઇટ્રિફિકેશન એફિશિયન્સી વધારે નહીં થાય. તો એને મેન્ટેન કરવું, એમાં પર્સન્ટેજ મેન્ટેન કરવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર હતું. તો એના પ્રમાણે અમે બહુ બધા એક્સપેરિમેન્ટ લગાવ્યા અને એમાં અમને જાણવા મળ્યું કે 5 મિલીમોલર Mg+2, 5 મિલીમોલર Ca+2, 0.5 મિલીમોલર K+ બાયોફિલ ફોર્મિંગ એબિલિટીને ઇન્ક્રીઝ કરે છે. જ્યારે ડિનાઇટ્રિફિકેશન પર આ મેટલ આયનની કોઈ ઇફેક્ટ નહીં હતો. સેકન્ડ, પીએચમાં અમે જોયું કે pH 7 હાઈએસ્ટ ડિનાઇટ્રિફિકેશન એફિશિયન્સી બતાવે છે, જ્યારે બાયોફિલ પર બી સેમ pH 7 એની બાયોફિલ ફોર્મિંગ એબિલિટી વધારતી હતી. અલગ અલગ કાર્બન સોર્સમાં અમે જોયું કે જ્યારે અમે લોકો સોડિયમ એસિટેટ એઝ એ કાર્બન સોર્સ યુઝ કરીએ છીએ ત્યારે બધા જ આઇસોલેટ એવા પ્રેઝન્ટ હતા.
इनोकुलम परसेंटेज में हमने कोई सिग्निफिकेंट इफेक्ट नहीं जोवा पड़ू जारे में 1% टू 6% जेटलू इनो इनोकुलम कॉन्सेंट्रेशन इंक्रीज करता था तो कोई सिग्निफिकेंट इफेक्ट नहीं। तो ओवरऑल हमने फर्स्ट स्टडी में करी कि हमें टोटल सेपरेट जितना डिफरेंट आइसोलेट आइसोलेट करया था इमाथी 5 आइसोलेट जिनका पास है हाईएस्ट डीनाइट्रिफिकेशन एफिशिएंसी ऑफ एंड बॉम्बिंग एबिलिटी थी ए लोगों ने हमें सिलेक्ट करया फर्दर आइडेंटिफाई करया अने जितना भी पैरामीटर्स जे इरा डीनाइट्रिफिकेशन एफिशिएंसी अने वाफ एंड फॉर्मेशन माटे इम्पोर्टेंट था इनो कॉन्सेंट्रेशन ऑप्टिमाइज करी जेमा एमजी कैल्शियम के प्लस इनोकुलम साइज 1% कार्बन सोर्स सोडियम एसिटेट पीएच 7 इम्पोर्टेंट था। सेकेंड अमे बायोफिल्म बेस्ड रिएक्टर जो एमबीबीआर से एमा आ बैक्टीरिया ने एज इनोक्युलम एड करियो अने एना माटे अमे लोग रिएक्टर डिजाइन करियो आ रिएक्टर ना अंदर अमे नीचे सबमर्सिबल पंप अटैच करियो तो जे अमे कैरियर्स नाख्या था एना मूवमेंट में हेल्प करे अने आ रिएक्टर नी कैपेसिटी हती 10 लीटर जेटी जे 45 सेंटीमीटर हाइट में अने 16 सेंटीमीटर विड्थ में हतुं। कंटीन्यूअस डेली अमे रिएक्टर स्टडीज करी छे जेमा 10 लीटर जेटलो अमारो सिंथेटिक एफ्लुएंट हतो जेमा डिफरेंट कॉन्सेंट्रेशन ऑफ नाइट्रेट डिफरेंट कॉन्सेंट्रेशन ऑफ कार्बन नाइट्रोजन सोर्स में एड करता हता अने एटलुज रिएक्टर एटलुज पाणी क्विक थई अने आउटलेट टैंक मां कलेक्ट थतुं हतुं। वंस आ पाणी आखुं कलेक्ट क्विक थई अने कलेक्ट थतुं हतुं टैंक मां अमे एमां डिफरेंट पेरामीटर्स चेक कर्या हता। तो एमां कया कया पेरामीटर्स चेक करया था के जब ये था सी बाय एंड रेशियो एचआरटी नाइट्रेट लोडिंग डिफरेंट टाइप ऑफ कैरियर एंड फिलिंग रेशियो ऑफ कैरियर मतलब आपने कितलो कैरियर्स ऐड करिए छे इनो परसेंटेज डिफरेंट टाइप ऑफ कैरियर्स की कया टाइप में कैरियर में वधारे बास एंड फॉर्म થાય છે नाइट्रेट लोडिंग के हमारा जे भी बैक्टीरिया छे कितला एमजी पर लीटर સુધી नाइट्रेट ने सहन करी अने ने रिड्यूस करवाने कैपेसिटी बतावे छे एचआरटी के जेमा इन्फ्लुएंट जे भी छे ए कितला समय सुधी रिएक्टर नी अंदर रहेशे सी बाय एंड रेशियो कार्बन कितलो कंज्यूम थाय छे अने कितलो नाइट्रोजन सोर्स रिड्यूस थाय छे तो आ बधा पेरामीटर्स अमे 10 लीटर रिएक्टर मां चेक कर्या हता। तो आमा अमने जोवा मळ्युं के 0.3 सी बाय एंड रेशियो 3 के आर्स एचआरटी अने नाइट्रेट लोडिंग अराउंड 2400 पीपीएम जेटलुं रिमूव करी शकतु हतु। डिफरेंट टाइप्स ऑफ कैरियर यूज कर्या तो एमा पॉल रिंग कैरियर जारे यूज कर्या त्यारे हाईएस्ट बायोफिल्म फॉर्मिंग फॉर्म करतु हतु प्लस जारे क्वांटिटेटिवली एरा ईपीएस एक्स्ट्रा पॉलीमरिक सब्सटेंसेस कि जेमा अमे कार्बोहाइड्रेट प्रोटीन लिपिड बायोमास चेक करी तो पॉल रिंग मीडिया ना केस मा ए हाईएस्ट हतु कम्पेर्ड टू बीजा बे कैरियर के जे फ्लुइडाइज बायो मीडिया छे अने कार्डेस मीडिया छे। तो अल्टिमेटली अमे आमाथी कर्युं के 20% फिलिंग रेशियो अने पॉल रिंग कैरियर 20% फिलिंग रेशियो बेस्ट रिजल्ट एटला माटे बतावतुं हतुं के ज्यारे जेम जेम फिलिंग रेशियो इन्क्रीज थतुं थाय छे तेम तेम कैरियर्स रिएक्टर नी अंदर वधता हता वधारे कैरियर्स ना कारणे ए लोको एकबीजा साथे अथड़ाता हता अने जे भी बायोफिल्म फॉर्म थती हती ए तूटी जती हती अने अल्टिमेटली जेम जेम बायोफिल्म तूटती हती एम एम नाइट्रेट जे भी रिड्यूस थतुं हतुं ए ओछुं थतुं हतुं। सेकेंड हमें चेक करियो कि सस्पेंडेड ग्रोथ रिएक्टर अने बायोफिल्म रिएक्टर में शू डिफरेंस छे अने अमारो ज्यारे इनोक्युलम जे अमे 5 बेक्टेरिया आइसोलेट करीने इनोक्युलम बनाव्यो तो एमांथी बेक्टेरिया सस्पेंडेड फॉर्म में वधारे सारू रिजल्ट आपे छे कि कूविंग बेड बायोफिल्म। नाउ अपना इंडिया में जितला भी वेस्ट वॉटर ट्रीटमेंट ना प्लांट छे मोस्टली बधा सस्पेंडेड ग्रोथ सिस्टम ना प्रिंसिपल पर वर्क करे छे कि दैट मीन्स एक्टिवेटेड स्लज जे भी होय छे ए सस्पेंडेड फॉर्म में होय छे। જ્યારે મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટરમાં આપણે બેક્ટેરિયા નાખીએ છીએ તો એમાં શું ડિફરન્સ આવશે તો ત્યારે આપણે જોવા મળ્યું કે જ્યારે બેક્ટેરિયા સસ્પેન્ડેડ ફોર્મમાં હોય છે ત્યારે નાઇટ્રેટ રિમૂવલ કેપેસિટી ઓછી હોય છે કમ્પેર્ડ ટુ બાયોફિલ્મ બેઝ રિએક્ટર સિસ્ટમમાં। થિયોરી ચેક કર્યું તો તેમાં પ્લસ માઇનસ બહુ સિગ્નિફિકન્ટ ઇફેક્ટ નહોતો પણ નાઇટ્રેટ રિમૂવલ વધે છે જ્યારે બેક્ટેરિયાને આપણે બાયોફિલ્મ ફોર્મ રિએક્ટરમાં યુઝ કરીએ છીએ। સેકન્ડ વસ્તુ ચેક કર્યું કે एक हमें एमबीबीआर स्टडी करी कि जब हमें वेस्ट ट्रीटमेंट प्लांट में से स्लज सिस्टम लेने आवे ताकि जनरली लोग स्लज इनोक्युलम तरीके यूज कर रहा हो कि स्लज यूज करी अने बीजा रिएक्टर में हमें यूज करी कि
એમાં અમે ઇનોક્યુલમ રાખ્યું, તો જેમાં ઇનોક્યુલમ યુઝ કર્યું હતું એની કેપેસિટી વધારે હતી કમ્પેર ટુ એક્ટિવેટેડ, ડાયરેક્ટલી એક્ટિવેટેડ સ્લજ યુઝ કરી. સેકન્ડ હતું કે જેમાં અમે યુઝ, એકમાં કન્સોર્શિયમ ઇનોક્યુલેટ કર્યું હતું અને બીજું હતું કે જેમાં રિએક્ટરને આમ જ અનસ્ટરાઇલ કન્ડિશનની અંદર અમે ચાલવા દીધું હતું કે જે બી બેક્ટેરિયા હશે, ફોર એક્ઝામ્પલ અમારો સિન્થેટિક એફરેન્ટમાં હશે કે મીડિયામાં હશે, એ ગ્રોથ હશે અને એ લોકો કેટલો નાઇટ્રેટ રિડ્યુસ કરે છે. અને સેકન્ડ હતું કે જેમાં અમારું જે કન્સોર્શિયમ 5 બેક્ટેરિયા આઇસોલેટ્સ બનાવ્યું હતું એને યુઝ કર્યું હતું, તો એમાં જોવા મળ્યું કે જેમાં વિધાઉટ ઇનોક્યુલમ હતું એનું પરફોર્મન્સ ઓછું હતું, નાઇટ્રેટ રિમૂવલ કેપેસિટી ઓછી હતી કમ્પેર ટુ જેમાં અમે ઇનોક્યુલમ એડ કર્યું. પછી અમે આ જે બી ઇનોક્યુલમ રેડી કર્યું હતું તેની સાથે જ અમે ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ ટ્રીટ કરીને જોયું, જેમાં અમે ડાય ઇન્ડસ્ટ્રી એફ્લુએન્ટ, ફાર્મા, બે થી ત્રણ ફાર્મા ઇન્ડસ્ટ્રી એફ્લુએન્ટ લીધા અને એક ડોમેસ્ટિક વેસ્ટ વોટર એ ટ્રીટ કરવાની ટ્રાય કરી જે અમે સીડ બનાવ્યું હતું. એમાંથી અમને જોવા મળ્યું કે ઓલમોસ્ટ અમારા જે કન્સોર્શિયમ હતું એ 75-100% જેટલું નાઇટ્રેટ રિમૂવ કર્યું અને 60-80% ઓફ સીઓડી પણ રિમૂવ કરવા માટે સશક્ત હતું ડાય, ફાર્મા અને ડોમેસ્ટિક વેસ્ટ વોટર. તો આ સ્ટડીના અંતે અમને મળ્યું કે 0.3 સીબાઇન રેશિયો, 3 આર્સ એચઆરટી, 2400 પીપીએમ જેટલું નાઇટ્રેટ, 20% ફિલિંગ રેશિયો અને ઓલ ડ્રીમ કેરિયર બેસ્ટ હતા. અમારે ડેવલપ કરેલા સીડ પ્લસ બેન્ક સ્કેલ જે બી રિએક્ટર ડેવલપ કર્યું હતું એના માટે. પછી આ સ્ટડી અમે કન્ટિન્યુ કરી અરાઉન્ડ 300 ડેઝ સુધી. 300 ડેઝ પછી અમે લોકો ચેક કરવા માંગતા હતા કે અમે જે બી બેક્ટેરિયા નાખ્યા હતા એ બેક્ટેરિયા 300 દિવસ પછી એ રિએક્ટરના અંદર છે કે નહીં. કારણ કે રિએક્ટર તો અનસ્ટરાઇલ કન્ડિશનની અંદર ચાલતું હતું, ડેઇલી અમે લોકો સિન્થેટિક એફ્લુએન્ટ બનાવતા હતા એ પણ અનસ્ટરાઇલ હતું, જે બી ઇનોક્યુલમ એડ કરતા હતા એ પણ અનસ્ટરાઇલ હતું, ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ હતા એ બી અનસ્ટરાઇલ હતું. તો અમને ત્યારે ચેક કરવું હતું કે અમારા બનાવેલા બેક્ટેરિયા એ રિએક્ટરમાં હશે કે નહીં. તો 300 દિવસ પછી અમે લોકો ગોલ્ડ મેટલ જીનોમિક સિક્વન્સિંગ માટે કેરિયર્સમાંથી બાયોફિલ એક્સટ્રેક્ટ કરી, જીનોમિક ડીએનએ એક્સટ્રેક્ટ કરી અને સિક્વન્સિંગ માટે મોકલ્યા ટુ ચેક કે એમાં કયા બેક્ટેરિયા પ્રેઝન્ટ છે, અગર બેક્ટેરિયા છે તો કેટલા પ્રમાણમાં છે, એમાં કયા ફંક્શનલ મેટાબોલિક પાથવેઝ પ્રેઝન્ટ છે. તેમાં અમને જોવા મળ્યું કે પ્રોટીયોબેક્ટેર ફાઇલમ લેવલ, જીનસ થોરા અને સ્પીશીઝ લેવલ પર થોરા સ્પીશીઝ અને થોરા હ્યુમિરેડિયન્સિસ મોસ્ટ અબન્ડન્ટલી પ્રેઝન્ટ હતા. ડિફરન્ટ મેટાબોલિક પાથવે જોવા જઈએ તો એમાં કાર્બોહાઇડ્રેટ, એમિનો એસિડ, એનર્જી મેટાબોલિઝમ પાથવે પ્રેઝન્ટ હતા, જે બાયોફિલ્મ ડેવલપ થઈ હતી એમાં. ડિફરન્ટ એન્ટીબાયોટિક અને ટોક્સિક કમ્પાઉન્ડને રેઝિસ્ટ કરવા માટેના જીન પણ પ્રેઝન્ટ હતા. ડિફરન્ટ મેટાબોલિક પાથવેમાં જોવા જઈએ તો નાઇટ્રોજન મેટાબોલિઝમ પાથવેમાં ડીનાઇટ્રિફિકેશન, સલ્ફર મેટાબોલિઝમ પ્લસ ડિફરન્ટ ઝેનોબાયોટિક ડિગ્રેડેશન માટેના પાથવેઝ બી પ્રેઝન્ટ હતા, જેમાં મેઇનલી બેન્ઝોએટ ડિગ્રેડ કરવાનો પાથવે પ્રેઝન્ટ હતા. તો આના અંતે અમને જાણવા મળ્યું કે થોરા યુબિરેડિયન્સિસ, થોરા એન્ઝાઇમેન્ટી વર મોસ્ટ અબન્ડન્ટલી પ્રેઝન્ટ. આ જે બી બાયોફિલ ફોર્મ થઈ છે ડીનાઇટ્રિફાઈંગ એ ડિફરન્ટ ટોક્સિક મેટલ આયન અને ટોક્સિક કમ્પાઉન્ડને પણ ટ્રીટ કરવામાં અથવા તો એના અગેન્સ્ટ બી પ્રોટેક્શન આપે છે. ડિફરન્ટ મેટાબોલિઝમ પાથવેઝ પણ પ્રેઝન્ટ હતા, જેમાં નાઇટ્રોજન, સલ્ફર, મિથેન, ઝેનોબાયોટિક, એરોમેટિક કમ્પાઉન્ડને બી ડિગ્રેડ કરવાની કેપેસિટી હતી. પછી અમને જોવા મળ્યું કે જ્યારે અમે સ્ટડી સ્ટાર્ટ કરી હતી 300 દિવસ પછી મેટાજીનોમિક્સના રિઝલ્ટ અંતે બી અમને જોવા મળ્યું કે થોરા ઇ મોસ્ટ ડોમિનન્ટ અને પર્સિસ્ટન્ટ ઓર્ગેનિઝમ છે. અમારું એક આઇસોલેટ હતું 5માંથી, એમાં પણ થોરા પ્રેઝન્ટ હતું. તો અમે વિચાર્યું કે હવે ખાલી એક પ્લસ થોરાથી જ આપણે એમબીબીઆરની સ્ટડી કરી જોઈએ કે જેથી આપણને ખબર પડે કે થોરા એ કેટલું પોટેન્શિયલ માઇક્રો ઓર્ગેનિઝમ છે મૂવિંગ બેડ બાયોફિલ્મ રિએક્ટર માટે, કે પછી જે બી નાઇટ્રેટના પોલ્યુટન્ટ છે એ લોકોને રિમૂવ કરવા માટે. તો એના માટે અમે થોરાનું પછી ઓટો એગ્રીગેશન કેપેસિટી અને હાઇડ્રોફોબિસિટી ચેક કરી, કારણ કે આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બાયોફિલ્મ ફોર્મ કરવા માટે. વિમામને જોવા મળ્યું કે 93% જેટલી ઓટો એગ્રીગેશન કેપેસિટી છે અને 83% જેટલી હાઇડ્રોફોબિસિટી છે એના પાસે, થોરા પાસે.
डीनेट्रिफिकेशन एफिशिएंसी चेक करी खाली सिंगल फोरा थी कारण के पहला मैं जब भी करियो थू एक कंसोर्शियम थी करियो थू जो मैं 5 आइसोलेट था आफ्टर 300 डेज एमबीबीआर कंटीन्यूअस रिएक्टिव स्टडी पछि हमने खबर पड़ी कि फोरा इक्लु छे के जे मोस्ट डोमिनेंटली एंड परसिस्टेंटली रिएक्टर ना अंदर प्रेजेंट छे तो 300 आना पछि हमने एकला फोरा साथ स्टडी करी फ्लास्क लेवल स्टडी तो हमने खबर पड़ी कि 100% डीनेट्रिफिकेशन एफिशिएंसी आपे छे विदाउट एक्युमुलेशन ऑफ नाइट्रेट અને લિટરેચર માં જેટલા ભી બેક્ટેરિયા હતા એના કમ્પેરિઝન માં ફોરા હતું એ વધારે એફિશિયન્ટ હતું. નેક્સ્ટ ડિફરન્ટ પેરામીટર્સ જે અમે કન્સોર્શિયમ માટે ઓપ્ટિમાઇઝ કર્યા હતા એ સેમ ફોરા માટે એટલા સારા રિઝલ્ટ નતા આપ્યા, એટલે પછી અમે વિચાર્યું કે ફરીથી એકવાર અમે ફોરા માટે ભી ડિફરન્ટ પેરામીટર્સ ઓપ્ટિમાઇઝ કરીને જોઈએ. તો એમાં અમને જોવા મળ્યું કે 9% ઇનોક્યુલમ 10 મિલીમોલર 9 મિલીમોલર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ફોરાની પાફન ફોર્મિંગ કરવાની કેપેસિટી વધારે છે. નેક્સ્ટ જોયું કે ઇફેક્ટ ઓફ ડિફરન્ટ સ્ટ્રેસ એજન્ટ ઇથેનોલ છે, એડિફીએ છે, ડીએમએસઓ છે, જે લિટરેચરમાં એવું બતાવ્યું કે એ લોકો અમાયલોઇડ પ્રોટેક્શન ઇન્ક્રીઝ કરે છે. અલ્ટિમેટલી અગર અમાયલોઇડ ઇન્ક્રીઝ થશે તો ઇપીએસ કમ્પોનેન્ટ ઇન્ક્રીઝ થશે, ઇપીએસ કમ્પોનેન્ટ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી બાયોસેલ ફોર્મિંગ એબિલિટી વધશે, અને બાયોસેલ ફોર્મિંગ એબિલિટી વધશે તો ડિનાઇટ્રિફિકેશન કેપેબિલિટી બી વધી જશે ફોરાન. તો એમાંથી અમે જોયું 0.5% NaCl હાઈએસ્ટ ડિનાઇટ્રિફિકેશન અને બાયોસેલ ફોર્મિંગ એબિલિટી બતાવતું હતું, 0.05% ડીએમએસઓ પણ ડિનાઇટ્રિફિકેશન એફિશિયન્સી વધારતું હતું, 0.05% ઇથેનોલ અને 0.5% એનું બાયોફિલ ફોર્મિંગ એબિલિટી વધારતું હતું. તો આ બધા પેરામીટર્સને ફર્ધર અમે સ્ટેટિસ્ટિકલી ટ્રેકિડ બર્મન અને રિસ્પોન્સિવનેસ મેથોડોલોજીથી બી ચેક કર્યું. ફર્ધર આ બંનેના રિઝલ્ટ વેલિડેટ કરવા માટે અમે લોકો એક ઓપ્ટિમાઇઝ મીડિયા કે જેમાં સિમ્પલ સિન્થેટિક એફલુએન્ટ લીધું, અને આ ઓપ્ટિમાઇઝ મીડિયા કે જે અમે ટ્રેકિડ બર્મન અને રિસ્પોન્સિવનેસ મેથોડોલોજીથી યુઝ કરીને ઓપ્ટિમાઇઝ કર્યા હતા કોન્સન્ટ્રેશન. અમે જોયું કે જ્યારે આપણે કન્ડિશનને ઓપ્ટિમાઇઝ કરીએ છીએ તો ડિનેટ્રિફિકેશન એફિશિયન્સી પ્લસ પાવરફુલ ફોર્મિંગ એબિલિટી વધે છે કમ્પેર્ડ ટુ અનઓપ્ટિમાઇઝ કન્ડિશનમાં. ફરીથી અમે ખાલી આ વખતે ફોરા એકલાને ઇનોક્યુલેટ કરી અને કન્ટિન્યુઅસ એબીબીઆર સ્ટડી કરી જોઈ, તો એમાં ખબર પડી કે ફોરા એ એફિશિયન્ટ ઓર્ગેનિઝમ જ્યારે એ એકલું બી નાખવામાં આવે છે તો એ એફિશિયન્ટ ઓર્ગેનિઝમ છે નાઇટ્રેટને રિડ્યુસ કરવા માટે અને COD ને પણ રિડ્યુસ કરવા માટે. પછી અમે જોયું રિએક્ટરમાં કે રિએક્ટર તો એમ પણ અનસ્ટેબલ કન્ડિશનમાં ચાલે છે, તો ત્યાં કોઈ ઓર્ગેનિઝમ છે કે નહીં. તો અમે કેરિયર પરથી બાયોમાસ એક્સ્ટ્રેક્ટ કરી અને એનું SEM સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી કરી જોયું. એમાં જોવા મળ્યું કે કેરિયર્સ ઉપર બેક્ટેરિયા એટેચ હતા અને એની ડેન્સિટી જોવા મળતી હતી. RT-PCR થી અમે ફરીથી એનું અબન્ડન્સ ચેક કર્યું તો 2×10⁸ કોપી નંબર પર માઇક્રોલિટર જે FTIR ના રિસર્ચથી. ફર્ધર અમે જે બી EPS હતું એને ચેક કર્યું તો એમાં લિપિડ રિજન, અમાઇડ્સ વન ટુ અને કાર્બોહાઇડ્રેટ રિજન પ્રેઝન્ટ હતા, જે બી બાયોફિલ્મ કેરિયર્સ પર ડેવલપ થઈ હતી એમાં. તો અલ્ટિમેટલી અમે છેલ્લે કમ્પેરિઝન કરીને બી જોયું કે જ્યારે આપણે કન્સોર્શિયમમાં યુઝ કરીએ છીએ અને એકલા ફોરાને યુઝ કરીએ છીએ તો શું ડિફરન્સ છે. તેમાં જોવા મળ્યું કે ફોરા એ એકલું એક મેજર કોન્ટ્રીબ્યુટર હતું કન્સોર્શિયમના અંદર કે જે નાઇટ્રેટને રિમૂવ કરે છે. તો અલ્ટિમેટલી કન્ક્લુઝન આવે છે આ સ્ટડી કે જ્યારે બી આપણે બાયો ઓગ્મેન્ટેશન કરીએ છીએ કોઈ એક સ્પેસિફિક બેક્ટેરિયન, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે નાઇટ્રેટને રિમૂવ કરવા માટેની સ્ટડી લીધી છે કે જેમાં આપણે સ્પેસિફિક ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાનો આપ્યા છે, જ્યારે આપણે કોઈ નાઇટ્રેટ બીજા કોઈ પોલ્યુશનને રિમૂવ કરવું છે તો એના માટે આપણે અગર એના સ્પેસિફિક બેક્ટેરિયાને એડ કરીશું તો એ વધારે સારું પર્ફોર્મન્સ આપે છે કમ્પેર્ડ ટુ આપણે ખાલી એક્ટિવેટેડ સ્લેજને ઇનોક્યુલેટ કરે છે. પ્લસ બાયો ઓગ્મેન્ટેશનની પ્રોસેસ કમ્પેર્ડ ટુ ફિઝિકલ અને કેમિકલ પ્રોસેસ વધારે કોસ્ટ ઇફેક્ટિવ છે, ઇકો ફ્રેન્ડલી છે, કારણ કે બેક્ટેરિયા કોઈ બીજું સેકન્ડરી પોલ્યુશન ક્રિએટ નથી કરતા. પ્લસ બાયો ઓગ્મેન્ટેશનથી એ બી જોવા મળે કે જ્યારે આપણે સ્પેસિફિક બેક્ટેરિયાને યુઝ કરીએ છીએ તો એ બેક્ટેરિયા પોપ્યુલેશન સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમ અને ફંક્શનલ માઇક્રો ઓર્ગેનિઝમ કે જે સૂક્ષ્મ જીવો છે એનું વધારશે અને અલ્ટિમેટલી શું કરશે નાઇટ્રેટનું પર્ફોર્મન્સ જો બી રિમૂવલ કરવાનું પર્ફોર્મન્સ છે ઇન્ક્રીઝ કરશે. ડિફરન્ટ પેરામીટર્સ છે આપણે ઓપ્ટિમાઇઝ કરીશું
તો એ પણ એ ઇફેક્ટિવ સ્ટ્રેટેજી છે આ મૂવિંગ બેડ બાથ એન્ડ રિએક્ટરનું પર્ફોર્મન્સ ઇન્ક્રીઝ કરવા માટે અને વેસ્ટ વોટરને ટ્રીટ કરવા માટે. જે બી અમે કન્સોર્શિયમ બનાવ્યું હતું એ કન્સોર્શિયમ પણ એટલું કેપેબલ હતું કે જે ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીના વેસ્ટ વોટરને ટ્રીટ કરી શકે, જેમાં ડાય ઇન્ડસ્ટ્રી હોય કે ડોમેસ્ટિક વેસ્ટ વોટર હોય, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય, એક્સેટ્રા. મેટાજિનોમિક સ્ટડીથી અમને જાણવા મળ્યું કે જે બી કન્સોર્શિયમ અમે નાખ્યું હતું એ બીજા ફંક્શનલ માઇક્રો ઓર્ગેનિઝમ્સને મેન્ટેન કરવામાં બી હેલ્પ કરે છે. ફોરા એક વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનિઝમ છે કે જેને આપણે ડીનાઇટ્રિફિકેશન કરવા માટે યુઝ કરી શકીએ છીએ. સો થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ફોર એક્સપ્લેનિંગ ધીસ નાઇસ સ્ટડી. So I hope the stage is open for any open questions from the audience. On behalf of Swaranjit sir, I would like to open this session for any discussion and any questions from the audience. I would like to say that this is the study, you can say the complete study of, you know, you have performed for the industrial point of view. It's very nice studies. So I want to congratulate you once. And doctor, how many publication you have from this study? Sir, this was my PhD work. So I have just defended my PhD viva in April only. So till now I have only one publication on this study and further are in communication. So are you going to Roshni, can you please on your video? So that we can see you. Oh, sorry. Yes, sir. Sorry. Yes, that's good. Okay, sorry. So you're going to patent also this technique that it's also working to clear all the biofilm of the bacteria. Yes. Yes, sir. We are planning to do that. But we are not sure. I will just ask my guide. If she'll allow, then we'll definitely go for it. Okay. Thank you, sir. Now, this session is open for any discussion on any questions from the audience. I can see Dr. Prakash Halami and Harshita Singh. So why don't you ask something? Dr. Prakash, Dr. Harshita, I think they are not there. So anyway, I will ask you something. Yes, sir. Roshni, aapne excellent talk di hai Gujarati. Thank you, sir. Humko puri samajh aa gayi hai. आपके जो पीपीटी थे वो बहुत ही अच्छे थे, वेरी विविड एंड वेरी वेल मेड. सो यू कुड अंडरस्टैंड ऑल यू सेड. ओके एंड आई विल आस्क यू अ फ्यू क्वेश्चंस. हां सर. बायोफिल्म में आपको कितने बैक्टीरिया मिले बायोफिल्म में? सर हम जब हमारे जो पांच आइसोलेट जिसका कंसोर्शियम बनाया था वही थे. बट जब हम उसको एमबीबीआर में डालते थे, एमबीबीआर में क्या होता था कि हम जो भी सिंथेटिक एफ्लुएंट बनाते थे या तो जो एमबीबीआर जहाँ पे रखा था वहां पे सभी पे अनस्टराइल कंडीशन ही थी. तो वहां पे बायोफिल्म जब बनी कैरियर्स के ऊपर आफ्टर 365 डेज डेली हम लोग एफ्लुएंट में एक पैरामीटर डालते थे, उसको ऑप्टिमाइज करते थे. फॉर एग्जांपल सी बाय एंड रेशियो हमने एक महीने तक किया, फिर एचआरटी अलग अलग एचआरटी लिए उसको भी हम ऑप्टिमाइज किए. 365 डेज के बाद जब हमने उसमें से मेटाजिनोमिक स्टडी की टू चेक कौन कौन से बैक्टीरिया प्रेजेंट है, तो उसमें बहुत सारे बैक्टीरिया प्रेजेंट थे. बट उसमें जो मोस्ट अबंडेंट बैक्टीरिया बायोफिल्म में था दैट वाज थॉरा, जो मैंने मेरे प्रेजेंटेशन में डाला था.
थोरा करके ह्यूमिड रेडिएंट सेंसेस एंड थोरा स्पीशीज मतलब उसके MZ1T तो वो मोस्ट अबंडेंटली प्रेजेंट है. उसके अलावा भी बहुत सारे बैक्टीरिया प्रेजेंट थे बट हाईएस्ट परसेंटेज थोरा का. अच्छा, और कौन सा बैक्टीरिया बेस्ट परफॉर्म कर रहा है? थोरा. इसीलिए हमने फिर जो भी हमारा लास्ट ऑब्जेक्टिव था उसमें हमने थोरा को ही फोकस करके उसी के ऊपर स्टडी की. तो उसमें भी हमें पाया गया, कंपेयर किया कि जब 5 आइसोलेट को डाल के हमने रिएक्टर डेवलप किया था और जब दूसरे फेज में हमने सिर्फ थोरा को डाला तो मेजर कॉन्ट्रीब्यूटर वॉज थोरा इन दैट रिएक्टर ऑल्सो. आपको कोई न्यू बैक्टीरिया मिला, नोवल बैक्टीरिया? नहीं सर, नोविन तो नहीं. There is a chance you work for it. Existing bacteria. You can find a new species. Okay. I'm sure about that. Huh? Not only Thora, but also in Pseudomonas or Bacillus. Okay. You may find new species which will be highly appreciated by the world. Okay. Sir, इसमें जब हम लोगों ने कंसोर्शिया बनाया था स्लज में से तो उसमें एक था वो Pseudomonas strudzeri था. वो ठीक है. But you may find new species. You look for a new species. Okay, for sure, sir. Because you have done very good work. You have done metagenomics sequencing. Yes, and all the tools in biotechnology you have used. So why not look for new microbes? Sure, sir. Nitrate is a very good source for getting microbes. ठीक है? ये आप जरूर करना. So what is the best application of your work? Best के? एप्लीकेशन क्या है सर? इसी माइक्रोब्स को हम लोग वेस्ट वाटर ट्रीटमेंट प्लांट में भी डाल दें. और सर इसका सबसे अच्छा फायदा है, इंडिया में देखा जाए तो हम लोग एक्टिवेटेड स्लज ही यूज करते हैं, दैट इज फॉर्म ऑफ सस्पेंडेड ग्रोथ सिस्टम. तो अगर हमारे पास जितने भी एग्जिस्टिंग एक्टिवेटेड स्लज प्लांट है उसको हमें MBBR में कन्वर्ट करना है क्योंकि MBBR ज्यादा एफिशियंटली वर्क कर रहा है. तो हमें क्या करना है, सिर्फ वो कैरियर्स डालने हैं एक्टिवेटेड स्लज वाले प्लांट में, प्लस ये बैक्टीरिया को ग्रो करके अगर वो कैरियर ही हमने प्लांट में डाल दिया तो वो पूरा प्लांट है वो MBBR में कन्वर्ट हो जाएगा. तो इसके लिए हमें कुछ भी एक्स्ट्रा पैसे डालने की जरूरत नहीं है. और आजकल लोग क्या कर रहे हैं, नेचुरल प्रोडक्ट्स को ही एज ए कैरियर यूज कर रहे हैं, जैसे बाम्बू के चिप्स आते हैं, चारकोल आते हैं, स्पॉन्ज होते हैं, तो उसी में बैक्टीरिया डालते हैं प्लस ये नेचुरल मटेरियल डालते हैं और कन्वर्ट करते हैं हमारे जो भी एग्जिस्टिंग एक्टिवेटेड स्लश प्लांट है उसको MBBR में. तो ये बेस्ट चीज है, अगर सारे प्लांट्स में हम लोग ये दो चीज डाल दें तो उसका ट्रीटमेंट एफिशिएंसी भी बढ़ जाएगी प्लस हमारा प्लांट है वो MBBR में कन्वर्ट हो जाएगा एक्टिवेटेड स्लश. इसका मतलब है भाई एग्रीकल्चर में ये बहुत यूज हो सकता है, एग्रीकल्चर. ICAR, Agriculture Research. Okay. उनको बोलिए भाई आप ये कर रहे हैं नाइट्रेट के ऊपर तो आपको फंडिंग दे. Sure, they will give you funding. Okay, okay. ठीक है? Sure, sir. I will try. And also in pollution, this environment pollution, उनको भी बोलिए. हाँ हाँ हाँ. ठीक है? Sure, sir. पक्का. Okay. Sir, we have question in chat box. I want to read it. That can this technique be used for sewage treatment? Yes, ma'am. It is for that one purpose only. And sir is also asked one question, Dr. Prakash question. In what all cases moving bed biofilm reactor is used previously? Is it used previously like he want to ask? Now people are using it widely. यहाँ पे गुजरात में और बड़ौदा के आसपास भी बहुत सारी इंडस्ट्रीज है जो मूविंग बेड बायोफिल्म रिएक्टर्स को यूज करते हैं और इसकी कैपेसिटी तो बहुत ज्यादा है. मतलब KLTs में वो लोग इसको यूज करते हैं प्लांट पे. डिफरेंट ये है कि वहां पे वो लोग कैरियर एड करते हैं. डॉक्टर प्रकाश प्लीज. हां सर, एक्चुअली माय कैमरा एज वेल एज माइक वाज नॉट ऑन सो दैट्स व्हाई आई But I was actually, in fact, was listening from the beginning. Okay, okay, I know. A very interesting and useful work, especially the pollution control. Which, yeah, actually, there was one conference how to make use of the paper-based cups in a CFTRI a month back. And they were even looking for a bioremediation. Because once we start even a paper also,
to be used as to replace the single-use plastic. Paper also is going to create a problem, you know. So, and then, you know, the even the manufacturing industries, they actually come across with lot of smell, very foul smell actually will be coming from the industry upfront. So such treatment can, how this treatment can be used, they actually contacted me. So what type of formulation of consortia you suggest with your experience? That is what I wanted to know. And then, you know, our sewage also just goes untreated, you know, and then the open canals are there. We see too much of flavor or bad smell. So that actually, if it can be treated and then released in the environment, no, we can actually protect our environment to some extent. Yes. So if you can highlight few things from your side, will be actually interesting for us. Sir, basically, जब भी हम लोग स्पेशल सीड बनाते हैं या तो कंसोर्शियम बनाते हैं तो दैट विल डिपेंड ऑन पॉल्यूटेंट प्लस उसको रिड्यूस करने के लिए कौन से माइक्रोब. यहाँ पे मैंने फोकस किया है नाइट्रेट पे. तो नाइट्रेट के लिए जो भी बैक्टीरिया है दे आर डीनाइट्रिफाइड. अगर हम लोग दूसरा कोई पॉल्यूटेंट को रिमूव, कोई मेटल आयन का कंटामिनेट है या तो कोई टॉक्सिक पॉल्यूटेंट है उसको हाइड्रोकार्बन डिग्रेड करना है तो उसके लिए हम लोग SRBs पे काम करते हैं कि सल्फेट पॉल्यूटेंट है तो सल्फेट रिड्यूसिंग बैक्टीरिया है. तो अगर हमें पता चला कि वो जो भी पानी है उसमें पॉल्यूटेंट क्या है तो उसी में से हम लोग बैक्टीरिया को एनरिच करके आइसोलेट करके उसी में से हम लोग बैक्टीरिया निकाल के उसका सीड डेवलप करके उसी जगह पे डाल सकते हैं. कभी कभी क्या होता है उनको मेन है कौन सा न्यूट्रिएंट चाहिए जिसमें वो लोग एफिशिएंटली वर्क कर. मेरे काम में वही किया हमने उसको आइसोलेट किया है स्लज में से ही जो ऑलरेडी वहां पे प्रेजेंट थे ही. बट हमने उनको इतना स्ट्रांग बनाया, ऐसी कंडीशंस प्रोवाइड की कि वो लोग और अच्छी तरीके से काम करें. डीनाइट्रिफिकेशन एफिशिएंसी उनके पास पहले थी बट कभी कभी क्या है अगर कार्बन सोर्स अलग है, पीएच वेस्ट वाटर का अलग है तो वो सारे अगर हम लोग ट्रीटमेंट प्लांट वेस्ट ट्रीटमेंट प्लांट में ही मेंटेन करें, उनको पैरामीटर्स बता दें तो उस पॉल्यूटेंट को हम वहीं पे रिमूव कर सकते हैं. और यहाँ पे तो कंसल्टेंसी प्रोजेक्ट्स भी बहुत सारे लोग करते हैं कि वो लोग आपका जो भी पानी है आपने जगह बता दी कि ये वाली जगह है जहाँ पे ट्रीट करना, वो लोग आएंगे सैंपल्स लेंगे उसी के उनके लैब में वो आइसोलेट करके सीड बना के फिर आपको प्रोवाइड करते हैं करके. और अभी तो पैकेज में फॉर्मुलेट करके जैसे बायो फर्टिलाइजर्स लोग कैसे बनाते हैं वैसे वेस्ट वाटर ट्रीटमेंट प्लांट के लिए भी लोग ये बनाते हैं. उसके लिए मेन होगा आपका पॉल्यूटेंट क्या है और उसका स्पेसिफिक माइक्रोब. वही तो वैसे म्युनिसिपैलिटी कॉर्पोरेशन में अभी ये तो काफी बड़ा प्रॉब्लम है. बिसाइड सॉलिड वेस्ट लिक्विड वेस्ट ट्रीटमेंट आल्सो बहुत बड़ा प्रॉब्लम. जहाँ कहीं पे लीकेज वगैरह हो जाता है बहुत बार फैल जाती है. तो ये अगर बायोलॉजिकली ट्रीट किया, क्योंकि अभी फिलहाल तो ऐसी कोई प्रोसेस नहीं है जो कार्बन वगैरह यूज होगा करके, तो यही हिसाब से आपने जो काम किया है बहुत अच्छा है. और इसका इंडस्ट्रियल एज अपना पब्लिक में काफी उसका यूजफुल है वैसे एक्चुअली वही कहते हैं. वेरी गुड, बहुत अच्छा काम किया आपने. थैंक यू सर. और मेरे लाइक कुछ भी हेल्प अगर आप लोग को चाहिए प्लीज लेट मी नो, मैं बहुत खुश होंगी कि मैं कुछ कर सकूंगा. आपको कभी भी कुछ भी पता चले तो I'm definitely open for that. भाई एक्चुअली मैसूर के कोई पेपर इंडस्ट्रीज है मेरे कांटेक्ट में. हाँ. और वो एक्चुअली माइक्रोबियल कंजर्शिया पर डिग्रेडेशन ऑफ द पेपर वेस्ट. देयर पेपर वेस्ट तो डिग्रेड तो हो जाएगा लेकिन उसका ना शुरू में बहुत आता है. यस हां हां हां, वो अगर वो स्मेल अगर रिड्यूस किए थोड़ा सा, मतलब उनको ट्रीटमेंट देने के लिए या प्रोसेस एक्सेलरेट करने के लिए ठीक हो सकता है. आगरा से बिलोंग करती हूँ और सर यहाँ पे क्योंकि यमुना रिवर हमारी बहुत ज्यादा गंदी हो रखी है इस समय में और इस पर क्लीनिंग वर्क प्रोजेक्ट अभी चल रहा है और मैं देखती हूँ यहाँ पे प्लांट ऑन करो वीडियो. सॉरी सर रुको.
तो सर यहाँ पर जैसे प्लांट लगा हुआ है यमुना रिवर वाटर को क्लीन करने के लिए, बट फिर भी यहाँ पर एक चीज है कि इतना इफेक्ट नहीं होता और जो पानी आता है वो इतना क्लीन नहीं है। क्लीन होने के बाद भी उसमें कुछ माइक्रोब्स भी पाए जाते हैं, जबकि पूरा ट्रीटमेंट हो जाता है उसके बाद भी। तो क्या ये वाला जो मैम ने अभी मैम आपने जो भी अपना प्रोजेक्ट डिस्कस किया है, क्या ये यहाँ पर कितना सक्सेसफुल हो सकता है, तो हम इसको यहाँ पे यूज कर सकें अपने प्लांट में? कहाँ काम करते हो मैडम, कहाँ काम करते हो? सर मैं वर्क नहीं करती हूँ, मैंने एमएससी किया हुआ है माइक्रोबायोलॉजी में, पर क्योंकि मैं इंटरेस्टेड थी इस वर्क में, मैं माइक्रोब का वर्क करना चाहती हूँ और मैंने पीएचडी के लिए एनरोल नहीं किया है। आई वॉज प्रिपेयरिंग फॉर सीएसआईआर नेट एंड अभी मैंने गेट ही क्वालिफाई किया है। अभी मैं मतलब अपने इंटरेस्टिंग टॉपिक्स पर वर्क करना चाहती थी, इस वजह से मुझे टॉपिक लगा, तो इसलिए मैंने सोचा क्यों ना इस पर बात की। बहुत अच्छा किया, बहुत अच्छा किया। ओके, यू प्लीज टेल रोशनी। हेलो, हाँ हर्षिता जी मैम। हाँ, तो मैं आपको ये बताना चाहती हूँ कि यमुना रिवर पे वो लोग जो वर्क कर रहे हैं, तो बेसिकली अभी लोग जो जिस तरीके से काम कर रहे हैं, वो वहाँ पे जो भी पॉल्यूशन है, मतलब जो भी फॉर एग्जाम्पल या तो प्लास्टिक है या तो कुछ भी मटेरियल है, उसको क्लीन कर रहे हैं उसके आस पास के एरिया को। ज्यादातर देखा जाए तो लोग उसी पे कि वो रिवर को कैसे क्लीन करे, जो भी सॉलिड पार्टिकल्स है या जो भी चीजें, उनको रिमूव करने में ज्यादा फोकस कर रहे हैं वो लोग, और जो पॉल्यूटेंट है उसके ऊपर कितना काम कर रहे हैं उसके बारे में मुझे आइडिया नहीं कि वो रिवर को क्या वो लोग कैसे ट्रीट कर रहे हैं। मोस्टली वो लोग यही चीजों पर क्लीनिंग में ज्यादा फोकस कर रहे हैं। नहीं मैम, उसको पोर्टेबल वाटर में भी कन्वर्ट कर रहे हैं, ऐसा नहीं है। एक्चुअली वहीं से जितना भी पानी है हमारे पीने के लिए सारा वहीं से सप्लाई होता है, लेकिन मेरे घर में तो नहीं आ पाता है क्योंकि अभी हमारे यहाँ अंडरग्राउंड जा रहा है, बट हाँ जहाँ पर जितनी भी कॉलोनीज हैं वहाँ ये वाटर सप्लाई होता है। लेकिन मैंने एक चीज चेक की है, वो पानी थोड़ा सा येलोइश आता है और उसमें कभी कभी स्मेल भी रहती है। तो ट्रीटमेंट तो हो रहा है, लेकिन ट्रीटमेंट तो बेसिस पर नहीं हो रहा है कि वो बेसिकली क्लोरीनेशन और वो सारी ट्रीटमेंट करके क्लोरीनेशन होता है वहाँ। क्लोरीनेशन होता है वहाँ पर, यस यस हाँ, क्योंकि बैक्टीरिया पीने के पानी के लिए अगर हम बैक्टीरिया यूज करें तो हमें फिर ये भी मेक श्योर करना पड़ेगा कि वो लोग हम लोग कंज्यूम ना करें, वो एक उसके लिए थर्ड स्टेप। ये बैक्टीरिया जो भी मैंने जो बात की है पॉल्यूशन रिमूव करने, सेकेंडरी ट्रीटमेंट वाला प्रोसेस है मोस्टली। टर्शरी जब उसको ड्रिंकिंग वाटर में यूज कर रहा है तो वी हैव टू मेक श्योर कि वो बैक्टीरिया बिल्कुल भी ना जाए। जो स्पेशली घर में पानी आ रहा है वहां पे तो ये भले ट्रीट कर रहे हैं वाटर बैक्टीरिया, तो उसमें तो बिल्कुल भी नहीं आना चाहिए। तो उसके लिए भी फर्दर थर्ड जो भी टर्शरी ट्रीटमेंट है उस पे लोग काम कर रहे हैं। तो टर्शरी ट्रीटमेंट और उसमें मुझे वैसे बेसिकली मुझे इतना आइडिया नहीं है, बट येस फॉर दैट यू विल हैव टू, मतलब जो भी पानी है उसके लिए टर्शरी ट्रीटमेंट इज नेसेसरी, क्योंकि भले ये बैक्टीरिया वेस्ट वाटर को ट्रीट कर रहे हैं बट वी हैव टू मेक श्योर कि उसको हम कंज्यूम ना करें। जी मैम, वेरी गुड। हर्षिता, यू ट्राई टू क्लियर योर नेट, CSIR, ICMR, UGC, okay, and try to join, you know, ICMR also. You try to join for research because you'll get a degree and you'll get exposure to research, okay? Yes, sir. And you seem to be very intelligent, and please clear your net and join for PhD. Yes, sir, definitely, okay. Sir. This is my next step to do so. Right. Thank you so much, sir. Thank you. Now, Priyang, you want to ask something? Priyang? कोई क्वेश्चन पूछना है तो पूछो। हेलो 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 प्रियांक, हेलो, यस हेलो, इज इट माय वॉइस इज क्लियर? यस इट इज क्लियर sir. Recently I am generally enrolled for PAD and I am just working on AMR, antimicrobial resistance. So my only question is about, is there any isolate
isolation of this antimicrobial resistant microorganism or multi-drug resistant microorganism from this effluent? मैंने तो कोई आइसोलेट नहीं किया था बिकॉज आई वॉज नॉट फोकसिंग ऑन मतलब एंटी माइक्रोबियल रेजिस्टेंस ऐसी चीज, बट हाँ वहाँ पे प्रेजेंट होंगे बहुत सारे बैक्टीरिया कि जिनके पास ये कैपेसिटी है. मेरे ख्याल उसने जो बैक्टीरिया आपने यूज ऑलरेडी आइसोलेट किए हैं ना, हाँ यू विल फाइंड सम एंटी रेजिस्टेंट बैक्टीरिया डेफिनेटली बिकॉज यू नो दे हैव प्लाज्मिड्स द बैसिलस एंड साइटोमोनस दे आर हैविंग प्लाज्मिड्स. And yes, plasmids are responsible for resistance. Huh? So yes, what he's asking is a very good question, Priyang. That whatever isolates you have, yes, sir, take them for antibiotic. Yes, sir. Okay. And definitely you'll come up with something. Sure, sir. I will. Sir, my another question is about I am only searching for reverse legs. Only so, yet I didn't have any isolate for I didn't get any isolate for antimicrobial microorganism. So, on which area I should only focus for to get microorganism which are multi-drug resistant? Maybe clinical samples से आपको मतलब ज़्यादा मिलेंगे. मैंने सर क्या hospital का इफ्लुएंस तो उसमें से मुझे आइसोलेट तो मिले लेकिन मुझे डिफरेंशिएट अभी करना है कंसोर्शियम बनाते हैं तो अभी तो मेरा अभी चालू है फर्स्ट इनिशियल फेज से आइसोलेशन का. तो यही मैं ढूंढ रहा था कि अभी मैं रिवर और लेक और दूसरे ओशन में से ट्राई करूँ अलग अलग लोकेशन में से कि वहां से आइसोलेट लेके फिर उनके एंटी माइक्रोबियल रेजिस्टेंस से डिफरेंट डिफरेंट एंटीबायोटिक के सामने टेस्ट करूँ और उनके एंटी सबसे एएचटी टेस्ट करके बताऊँ. हाँ फिर उसका लैक्टोबैसिलस के साथ कंसोर्शियम और नैनो पार्टिकल सिंथेसिस करके मैं कुछ नैनो पार्टिकल डिलीवरिंग एजेंट ऐसा बना दूं कि कोई ह्यूमन और एनिमल के लिए हेल्पफुल हो. वेरी गुड. लेकिन अभी तो मेरा पीएटी का अभी फर्स्ट इनिशियल फेज ही है. ओके आई हैव अ सजेशन फॉर यू प्रिया. आई हैव अ सजेशन फॉर यू. वी आर शॉर्ट ऑफ एंटीबायोटिक्स. वी आर वेरी शॉर्ट ऑफ गुड एंटीबायोटिक्स. So yes, you sir. try to isolate microbes which can make new antibiotics. Because in the year 2050, can you hear me? Yes, sir. मेरी आवाज आ रही है? हाँ सर. In the year 2050, many people may die because of lack of antibiotics. So you focus your work on isolation of new antibiotics. Okay. And it takes about 15 years for the antibiotic to come to the market. Okay, so basically I want to focus only on the discovery of new antibiotics rather than microorganisms. You can do both the things, but both the things. Keep your focus on discovery of new antibiotics. Okay, and sir. That make you a great man. Sir. I just only focus on that some ayurvedic plant extract and then make some formulation which inhibit the microorganism. Right. And they should be effective. Yeah, okay. Exactly. And in 2050, if you can discover antibiotics, very few people will die. Okay, if antibiotics do not come, many people may die. Okay. So this will be a great, great work for mankind. Okay, sir. Thank you so much. Any more question by Kulkarni? J.A. Kulkarni? Sir, no question, please. Okay. What about Dechin? Angmo? No questions. Very good. Okay, now we can conclude the session. It was a lovely session and this is the best session I have attended. Thank you so much, sir. Till today. Roshni? Thank you so much, sir. Best interactive session I have attended today. Now I request Sunil Kumar, Dr. Sunil Kumar, to give the vote of thanks. Yes, sir. Thank you very much for sir this opportunity. Open your this thing video. Yeah. Thank you very much, sir, for giving this open platform. So I am very thankful on behalf of like all MBSIN. All the team. So Dr. Kulkarni, wishing you all the best for your future, for this particular your research, because you are working for the humanity society,
because all the research people they are working for to upliftment of the society and people. So it's a very best and good results. In future, you can use this particular research or particular topic to Dr. Prakash also suggested for the treatment, like sewage treatments. So because this is the biggest problem in our India, in many cities, sir. Like if you see in UP, in Lucknow, Gorakhpur, or Bihar or other places, because the sewage is the biggest challenge and problem. Because and you can also work on that particular thing. Maybe in future, by your student, you can motivate your student to work on these like sewage treatment and other things. Because this will be a biggest problem in now coming time. Because more cities are formed, more colonies are formed, and sewage problem would be there. So if you can also, these are some suggestions from my side also as well. Sure, so for the collaboration, the MBSI is open for Swaranjit Singh sir is still with us for motivation. He is our mentor as well. He's we can say he's the best motivator I have ever seen in my life. So he's with us. So he's going to motivate us for all this work for society and people. So thank you very much for this nice presentation, and keep the good work up, and try to motivate student also and guide more students and collaborate with we people also, so that in future we can also fight with the multi-drug resistance, other things, other problems. Because microbes, they are very intelligent. They are very, you can say, on this earth. Many people did their PhD, postdoctorate, and the scientists also try to find out the mechanism behind their what kind of mechanism they are following, because they are the brilliant one. They can travel anywhere. They can survive for many years, million years, right? So thank you very much, sir. Thank you very much, Kulkarni, Dr. Saab, and all the present members. Thank you very much for this. Thank you very much, Dr. Sunil Kumar, for the nice word of thanks. Bye-bye. Bye. Okay.